હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પૂજા પટેલ. આજે આપણે આ વિડીયો થ્રુ પરફોર્મ કરશું હાઉ કેન વી મેક કેલેન્ડર ઇન પાયથન ટિન્ટર પ્રોગ્રામિંગ. સો એને આપણે એઝ અ મિની પાયથન પ્રોજેક્ટ પણ કહી શકીએ છીએ. એન્ડ પાયથન ટિન્ટરનો આપણે અહીંયા યુઝ કરેલો છે, તો આપણને અહીંયા એક યુઝર ઇન્ટરફેસ એઝ એન આઉટપુટ મને જોવા મળશે. સૌથી પહેલાં એની માટે મેં ટિન્ટરની લાઇબ્રેરી ઇમ્પોર્ટ કરાવી લીધી, અને કેલેન્ડર નામનું મેં એક જે લાઇબ્રેરી છે તે મેં મોડ્યુલ અને લાઇબ્રેરી બંને મેં અહીંયા ઇમ્પુટ કરાવી દીધા એમ કહી શકાય. હવે હું શો કેલેન્ડર માટે એક ફંક્શન બનાવીશ, અને તેની GUI વિન્ડો, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ માટેની જે વિન્ડો બનશે એની માટે મેં અહીંયા લખેલું છે ન્યૂ GUI ઇઝ ઇક્વલ ટુ TK, અને મેં બાજુમાં મેથડ માટે મેં એક પેરેન્થેસિસ યુઝ કરેલા છે. હવે હું એને ટાઇટલ આપીશ, ન્યૂ GUI ડોટ ટાઇટલ ઇઝ ઇક્વલ ટુ કેલેન્ડર. એન્ડ હું એને કોન્ફિગરેશન આપીશ કે એનો કલર બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ હોવો જોઈએ. તેના આફ્ટર હું એની જીઓમેટ્રી આપીશ કે મારી જે GUI વિન્ડો છે એની હાઇટ અને વિડ્થ કેટલી હોવી જોઈએ. ધેન મારે કોઈ યર ફેચ કરાવડો છે, તો એની માટે હું મેથડ લઉં છું ફેચ યર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર યર ફિલ્ડ ડોટ ગેટ મેથડ. એની માટે હું આટલું પતી જાય એની પછી હું કેલેન્ડરનો કન્ટેન્ટ જે છે એને હું ફેચ કરાવડાવીશ. એની માટે મેં મેથડ લીધેલ છે કેલેન્ડર ડોટ કેલેન્ડર ફેચ યર. એન્ડ હવે હું એક લેબલ જનરેટ કરું છું, તો એ લેબલ્સ માટે મેં અહીંયા મેથડ લીધી છે લેબલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ GUI, ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ કેલ કોન્ટેન્ટ, ફોન્ટની મેં અહીંયા સ્ટાઇલ આપી દીધી કોન્સોલર સ્ટેન બોલ્ડ. તેના આફ્ટર મેં કેલેન્ડરનો યર ગ્રીડમાં લીધેલું છે, એટલે મને ગ્રીડમાં કેલેન્ડર જોવા મળશે. મેઇન લૂપને હું અહીંયા કોલ કરાવી દઈશ, જેથી મને રન ટાઈમે મને સ્ક્રીન પર આઉટપુટ જોવા મળશે. જેટલી મેં ઉપર મેથડ લીધેલી છે એ જ બધી હું અહીંયા હવે અગેઇન કોલ કરાવડાવીશ, એન્ડ ધેન આફ્ટર મને અહીંયા જોવા મળશે મારો ડિઝાયર્ડ આઉટપુટ. હવે મેઇન જે મારે ડ્રાઈવર કોડ વખતે મારે બટન્સ જોઈશે, તો એની માટે મેં બટન, લેબલ, જીઓમેટ્રી એ બધા પણ મેં અહીંયા બનાવી દીધા છે. એટલે હું હવે ફાઇનલી એને કોલ કરાવડાવીશ, કોલ ડોટ ગ્રીડ, યર ડોટ ગ્રીડ, શો ડોટ ગ્રીડ એન્ડ એક્ઝિટ ડોટ ગ્રીડ. અને હવે GUI ડોટ મેઇન લૂપ આટલું ફંક્શન્સ ક્રિએટ કરીને હું એને રન કરાવું છું. તમને આ રીતે કંઈક જોવા મળશે માય કેલેન્ડર. હવે હું એન્ટર યર કરાવું છું, તો હું 2022 જ રન કરાવી દઉં છું એઝ એન આઉટપુટ, કેમ કે અત્યારે પણ હું આજે પ્રોગ્રામ રન કરું છું એ 2022ની અંદર જ હું રન કરું છું. હવે મને આ રીતે કંઈક સ્ક્રીન ઉપર આઉટપુટ જોવા મળશે કે આપણું 2022નું કરંટ યરનું કેલેન્ડર કેવું દેખાતું હશે. તો આ રીતે આપણને કંઈક સ્ક્રીન ઉપર આઉટપુટ જોવા મળશે કે આપણે કોઈ પણ યરનું કેલેન્ડર કેવી રીતે ફેચ કરાવડાવી શકીએ છીએ.